વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6માં બિલકુલ નવા અભ્યાસક્રમ મુજબ સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. દેખો, અહીં તમને સમજ માટે વાત આપેલી છે, એને તમે વાંચી લેજો. અને પ્રવૃત્તિ આપેલી છે, એના આધારે તો તમારી આસપાસ જોવા મળતા વિવિધ પશુ પક્ષીઓની યાદી બનાવવાની છે અને કોષ્ટકમાં લખવાની છે. તો કાન દેખાતા હોય એમાં મેં લખ્યું છે ગાય, ભેંસ, બકરી, ગઢીરો, કૂતરો, ઘોડો. તમે તમારી આસપાસ જોવાતા બીજા પ્રાણીઓ પણ લખી શકો છો, અહીં જગ્યા નથી, તો આમાંથી કોઈ સ્કીપ કરીને બીજું પણ લખી શકો છો. કાન ન દેખાતા હોય એમાં મેં લખ્યું છે પોપટ, કબૂતર, કાગડો, ચકલી, કાબર, કોયલ. ચામડી પર વાળ હોય એમાં વાંદરો, બકરી, ઘેટું, ઘેટા પર મોટા પ્રમાણમાં, મોટા જથ્થામાં વાળ હોય છે, ઘોડો, ગઢેડો, ગાય. ચામડી પર વાળ ન હોય અને એની જગ્યાએ પીંછા હોય એમાં મોર, પોપટ, કાગડો, ચકલી, કબૂતર, કોયલ. દૂધ આપતા હોય એમાં મેં ગાય, ભેંસ, બકરી લખ્યું છે. માથે સિંગડા હોય એમાં હણણ, બકરી, કેટલીક બકરીઓને માથે સિંગડા હોય છે અને બળદને પણ માથે સિંગડા હોય છે. આ રીતે સુંદર અક્ષરથી તમારે પણ લખી લેવાનું રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓનું અવલોકન કરીને તમારે લખવાનું છે, બરાબર? અથવા તમે એના વિશે જાણતા જ હશો. ચિત્ર જોવાનું અને એના વિશે લખવાનું છે. આપણે વિશેષતાઓ તો કીડીની આપણને આપેલી જ છે. કીડી કદમાં નાની હોય, કીડી સમૂહમાં રહે, કીડી લાલ કે કાળા રંગની હોય. તો વગ કદમાં થોડું કીડી કરતાં કેવું હોય, મોટું હોય. તેના શરીર પર ચટાપટા હોય, કાળા રંગના, તમે એવું પણ લખી શકો. તે જંગલમાં રહે છે, તે માંસાહારી પ્રાણી છે. પછી કૂતરો, તો કૂતરો પાલતુ પ્રાણી છે, તેનું કદ મધ્યમ હોય, તેની સૂંઘવાની શક્તિ તીવ્ર હોય. એટલા માટે પોલીસ ઓફિસર એમની સાથે કૂતરાઓને લઈને જાય છે ક્રાઇમમાં, તમે જોયું હશે ક્રાઇમ એલર્ટમાં, બરાબર એ રીતે. પછી સાપ, તો તે પેટે સરકીને ચાલે, ઝેર ઝેરી હોય, બરાબર, અને દળમાં રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી છે પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ કાર્ય, એ પણ તમે વાંચી લેજો. પછી અહીં સમજ માટેની બીજી કેટલીક વાત કરેલી છે, આપણા રોજિંદા જીવનની મૂળભૂત જરૂરિયાતો, હવા, પાણી અને ખોરાક વિશે, એ પણ તમે શાંતિથી વાંચી લેજો. પ્રવૃત્તિ આપેલી છે એમાં ખાદ્ય સામગ્રીની જાળવણીના આપણે ઉપાયો લખવાના છે. ઘઉં, તો તમે જોતા હશો બોરિક એસિડ પાવડર એમાં નાખવામાં આવે છે. પછી લીમડાના સૂકા પાન, એ સિવાય કેટલાના ઘેર દિવેલ પણ ગરમ કરીને, ઠંડુ કરીને નાખવામાં આવે છે, એ પણ તમે લખી શકો. ચોખામાં પણ બોરિક એસિડ પાવડર નાખીને એનો સંગ્રહ કરવામાં આવે. અથાણું ઘરે બનાવતા હોય તો તમને ખબર હશે, એમાં તેલને ગરમ કરીને, ઠંડુ પાડીને ઉમેરવામાં આવે જેથી એની ઉપર ફૂગ ના આવે. દાળ, તો દિવેલ નાખીને મરી મસાલા કાચના વાસણમાં ભરવામાં આવે જેથી એના ઉપર કોઈ વાસ ના બેસે એની, બરાબર, એ રીતે એનો સંગ્રહ કરવામાં આવે. દૂધ ગરમ કરીને પછી ઠંડુ પાડીને ફ્રીજમાં મૂકવામાં આવે જેથી બગડે નહીં. બટાકા અને ડુંગળીને ખુલ્લા વાતાવરણમાં ભેજ રહિત જગ્યા પર મૂકવામાં આવે અને મરચાંને સૂકવવામાં આવે. તે સિવાય લીલા મરચાં જો જોઈતા હોય તો એના ઉપરના નીચા કરીને ફ્રીજમાં મૂકીને પણ એનો સંગ્રહ કરી શકાય છે થોડા સમય સુધી. ત્યારબાદ બીજી એક પ્રવૃત્તિ આપેલી છે, તમે સરસ રીતે વાંચી લેજો. અને કોષ્ટકમાં આપણને આપેલું છે કે એવી સામગ્રી જેને રાંધતી વખતે પાણીનો ઉપયોગ થતો હોય, એટલે પાણી નાખીને આપણે એને રાંધતા હોય. અને કેટલીક એવી સામગ્રી પણ હોય છે જેને રાંધવામાં આપણે પાણીનો ઉપયોગ ન થતો હોય, તો આપણે દાળ, ભાત, દૂધીનું શાક, રીંગણનું શાક, સરગવાનું શાક, ખીચડી, એવા બધા ઘણા બધા શાક છે જેમાં આપણે પાણીનો ઉપયોગ કરીને એને રાંધીએ છે, તમે વગેરે લખી દીધું છે ટૂંકમાં. પછી અથાણા બનાવે કે વસાણા બનાવે, શિયાળામાં બનાવે ને મમ્મી વસાણા, ડ્રાયફ્રૂટ્સ નાખીને,
પછી મુરબ્બો બનાવે, છુંડો બનાવે, તો એમાં પાણીનો ઉપયોગ થતો નથી. તો પાણીનો ઉપયોગ ના થાય ને એ વસ્તુને લાંબા સમય સુધી આપણે સાચવી શકીએ છીએ, એટલે વહેલી બગડતી નથી. ત્યારબાદ પાંચમા નંબર પર એક પ્રવૃત્તિ આપેલી છે, બરાબર. તો પ્રાણીઓના આપણે ઉપયોગ લખવાના છે. ગાય તો આપણને ખબર છે, દૂધ આપે, છાણા આપે, બરાબર. પછી ઘેટા આપણને ઊન આપે ખાતર મેળવવા માટે. પછી ઊંટ વાહન વ્યવહાર માટે ઉપયોગી, ખાતર માટે ઉપયોગી, બરાબર. ઘોડો તો કે સવારી કરવા માટે ઉપયોગી, ખાતર મેળવવા માટે. તો બધા પ્રાણીઓના છાણનો ઉપયોગ થાય છે, ગોબરનો, બરાબર. એમને કુદરતી ખાતર મેળવવા માટે. પછી બીજી એક પ્રવૃત્તિ આપણને આપેલી છે કે નીચે આપેલ બીજનું માગ્યા મુજબ આપણે વર્ગીકરણ કરવાનું છે. કેટલાક બીજ તમે જોયા હશે ગોળ હોય, કેટલાક ચપટા હોય, કેટલાક લીસા હોય, કેટલાક ખડબચડા પણ હોય. તો આપણને ઉદાહરણમાં વટાણા આપેલું છે. પછી બોળ હોય તેના બીજ પણ ગોળ હોય છે. પછી આલુ ખાઈએ એના બીજ પણ ગોળ હોય છે. બીજા અન્ય વસ્તુનું તમે લખી શકો છો. ચપટામાં મેં તરબૂચના બીજ, ચીકુના બીજ, સફરજનના બીજ લખેલું છે. લીસામાં મગ, પછી ચીકુના બીજ, ખડબચડામાં બોળના બીજ, આલુના બીજ લખેલું છે. તમે અન્ય ફળ અને વનસ્પતિનું પણ લખી શકો છો. પછી પ્રવૃત્તિ ત્રણ આપેલી છે આપણને, તેમાં આપણને કીધેલું છે કે ઉગવા માટે જરૂરી પરિબળો કયા કયા છે. એના ઉપર ગોળ કરવાનું છે. હવા, ગરમી, ઠંડી, પાણી, વરસાદ, જમીન, આ બધા ઉગવા માટે જરૂરી પરિબળો છે. આગળનો મહાવરો છે, તમે જાણતા હોય તેવા હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ લખવાના છે. હવાથી ફેલાતામાં અહીં ઉદાહરણમાં આકડો અને સૂર્યમુખી આપેલું છે. અહીં મેં એરંડાનું બીજ લખેલું છે. બીજું અન્ય તમે જાણતા હોય તમારી નજીકની વનસ્પતિનું લખી શકો છો. પાણી દ્વારા ફેલાતા બીજમાં તપમણિયા, સિંગોડા, નળિયેર લખેલું છે. અને પ્રાણીઓ દ્વારા એટલે એના શરીર સાથે ચોંટીને અન્ય જગ્યા પર પહોંચે તો ગોખરું, ગદરું અને પાઇનસ મેં લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, પછી પેજ નંબર 7 ઉપરની પ્રવૃત્તિ છે, તેમાં તમારી ટેવ, લક્ષણ, આદત કોના જેવી છે એ બાબતે લખવાનું છે. આ તમારે તમારા રંગ, તમારા વાળ, તમારી આંખ એના પ્રમાણે લખવાનું છે. અહીં વાળનો રંગ તમારો જેવો હોય એવો અહીં મેં કાળો લખ્યો છે. પિતા જેવો હોય કે માતા જેવો હોય, કોના જેવો છે જેમાં હોય એમાં તમે ખરડું કરવાનું. તમારી આંખની કીકી તો અહીં મેં કાળો રંગ લખ્યો છે. કેટલાક લોકોનો બ્રાઉન કલર પણ હોય છે, બરાબર. તો અહીં માતા પિતા કોના વારસામાં જે તમને એ વસ્તુ મળ્યું છે એની ઉપર ખડું કરવાનું. પછી ચામડીનો રંગ, તો કેટલાક લોકોની ચામડી સફેદ હોય, કેટલાક લોકોની ગવળનો કલર હોય, કેટલાક લોકોનો શ્યામ કલર હોય થોડો, એ પ્રમાણે મેં લખેલું છે. ચહેરાનો ઊંચાઈ, કેટલાક લોકો નીચા હોય, કેટલાક લોકો મધ્યમ હોય, કેટલાક લોકો ઊંચા હોય, બરાબર. કેટલાક આપણે કહીએ છીએ ને મમ્મી પર પડ્યો છે કે પપ્પા પર પડ્યો છે, હાઈટ પ્રમાણે, દેખાવમાં, એ પ્રમાણે આ એક પ્રવૃત્તિ છે, એ તમારી રીતે લખી લેજો. પછી છે વારસાગત રોગો. તો એક ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એવા રોગો છે જે વારસામાં દાદાને પપ્પાને હોય તો એના પુત્રને કે પુત્રીને થઈ શકે છે. થાય જ એવું જરૂરી નથી, પણ થઈ શકે છે. પછી અહીં એક મજાનો મહાવડો આપેલો છે પેજ નંબર 8 ઉપર. તફાવત આપવાનું છે વર્તમાન એટલે પ્રેઝન્ટમાં જેવા મકાન બને છે એના બાંધકામનું અને જૂના જમાનામાં મકાનનું બાંધકામ કઈ રીતે થતું હતું, શું વપરાતું હતું એમ. તો અહીં સિમેન્ટ, સ્ટીલ આપેલું જ છે. પછી રેતી, ઈંટ, લોખંડના સળિયા તમે જોતા હશો તમારી આસપાસ ઘર બને એટલે. અને જૂના જમાનામાં તો લાકડા, પથ્થર, રેતી, લીપણ કામ થાય એના માટે છાણ લાવે, ફરી માટી લાવે, એ રીતે ઘર બનાવવામાં આવતા હતા. પછી છે નીચેના કોષ્ટકમાં પરંપરાગત ખેતી અને આધુનિક ખેતીની વાત છે. તો પહેલા ખેડ માટે બળદ અને હળ વપરાતું હતું, અત્યારે ટ્રેક્ટર વપરાય છે આધુનિક જમાનામાં. વાવણી માટે હળ, અત્યારે કલ્ટિવેટરનો ઉપયોગ થાય છે, વાવણીઓ પણ કહેવાય. પછી ખાતર માટે પહેલા કુદરતી ખાતર, છાણિયું ખાતરનો ઉપયોગ થતો હતો, અત્યારે કુદરતી અને કૃત્રિમ એમ બંને પ્રકારના ખાતર વપરાય છે. સિંચાઈ માટે પહેલા ધોળિયા પિયત પદ્ધતિનો ઉપયોગ થતો હતો, અત્યારે ટપક સિંચાઈ અને ફુવાળા પિયત પદ્ધતિ જેવી આધુનિક પદ્ધતિઓ શોધાઈ ગઈ છે. પછી બિયારણ પહેલા દેશી હતા, અત્યારે હાઇબ્રિડ આવી ગયા છે.
અનાજનો સંગ્રહ પહેલાં પીપળામાં ગોડાઉનમાં થતો હતો, અત્યારે અનાજના સંગ્રહ માટે મોટી મોટી સાઇલો બનાવવામાં આવે છે. પેજ નંબર 9 ઉપર મજાની પ્રવૃત્તિ છે. પાણીમાં મૂકવાથી વસ્તુ ઉપર તરસે કે ડૂબશે તો પહેલાં એનું અનુમાન કરવાનું. આપણે આશરે કહીએ ને કે બોલ ડૂબી જ જશે કે બોલ તરસે એમ, અને પછી આપણે પ્રયોગ કર્યા પછી જોઈએ કે ખરેખર શું થાય છે એ લખવાનું છે. તો અહીં મેં લખ્યું છે પથ્થર, તો બધાને ખબર ડૂબી જાય. લીંબુ ડૂબી જાય. ખીલી લોખંડની ડૂબી જાય. લાકડું તો કે પાણી પર તરસે. કોક લોકો એવું કે ના ડૂબી જાય, તો એણે અહીંયા ડૂબશે લખવાનું. પછી પ્રયોગ કર્યા પછી એમને ખબર પડે કે ના લાકડું ખરેખર પાણી પર તરસે. પછી કાગળ તો કે તરસે. તમે હોળી બનાવીને કેટલી વખતે કાગળની પાણીમાં તળાવી હશે વરસાદમાં, હે ને. પેન્સિલ તો અમુક લોકો શું કે ના ડૂબી જશે, પણ ખરેખર શું થાય, પેન્સિલ લાકડાની બનેલી હોય એટલે પાણી પર તળે. આ સિવાય તમે બીજી વસ્તુની પ્રવૃત્તિઓ પણ કરી શકો છે. અહીં પ્રવૃત્તિ બીજી આપેલી છે, એમાં આપણે પૃથ્વી આપેલી છે, આપણો ગ્રહ છે જુઓ, અને આ ઉપગ્રહ છે ચંદ્ર, બરાબર. અને એના વિશે પ્રશ્ન છે કે આપેલા બંને ચિત્રમાં કઈ બાબત સરખી જોવા મળે, તો આકારની દ્રષ્ટિએ બંને ગોળ જ છે જુઓ, એટલે આકારની દ્રષ્ટિએ સરખા દેખાય છે, બરાબર. અને એ બંને ચિત્રો કઈ રીતે તમને જુદા લાગે છે, તો કદ, એકનું કદ મોટું છે ને એકનું કદ નાનું છે, બરાબર. અને દેખાવ પણ બંનેનો અલગ અલગ લાગે છે. આગળનો મહાવડો છે કે ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી અને ઠંડી કરવી વિશેની યાદી તમે તમારી રીતે પણ બનાવી શકો છો. હવે શિયાળામાં આપણે હાથને ઘસીએ છીએ ને એકબીજા સાથે, તો ગરમ થાય છે. પછી ઠંડુ ઠંડુ શરબત તમે બહાર મેલી રાખો તો એ શું થઈ જાય, તો કે ગરમ થઈ જાય. આઈસ્ક્રીમ મૂકી રાખો તો ઓગળી જાય, ગરમ થઈ જાય. પછી વસ્તુને ઠંડી કરવી, તો ગરમ ચાને તમે મેલી રાખો તો કેવી થઈ જાય, તો કે ઠંડી થઈ જાય. ગરમ દૂધ પણ ઠંડુ થઈ જાય, ગરમ ખોરાક પણ ઠંડો પડી જાય, બરાબર. તો આપણા અનુભવના આધારે આપણે વસ્તુ લખી શકીએ છીએ. પેજ નંબર 10 ઉપર ખૂબ જ સરસ મજાની પ્રવૃત્તિ છે, તમને ગમશે. કે એક પાત્રમાં પાણી ભરીને વારાફરતી વસ્તુઓ એની અંદર મૂકવાની, અને પાણીમાં તળે તો આવા ગોળ રાઉન્ડમાં શું કરવાનું, તો કે ગ્રીન કલર, લીલો કલર કરવાનો. અને ડૂબી જાય તો શું કરવાનું, તો કે લાલ કલર કરવાનો. તમે આ પ્રવૃત્તિ કરીને પણ કરી શકો. પ્લાસ્ટિકનો ડરો, પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ પાણીમાં તળે એટલે લીલો કલર, લીંબુ ડૂબી જાય, સાબુ ડૂબી જાય, બોટલનું ઢાંકણું જો પ્લાસ્ટિકનું હોય તો તળે, બાકી ડૂબી જાય, હલકું હોય તો તળે. એ પ્રમાણે તમે પ્રયોગ કરીને તમારા ઘેર ઢાંકણ હોય એમાંથી જોઈને કરજો. ખાલી ગ્લાસ તો કે ડૂબી જાય, બરાબર. પ્લાસ્ટિકની હોય તો તળે ખરી, પણ અહીંયા આપણને એવું કંઈ કીધું નથી કે સ્ટીલની છે કે ગ્લાસ પ્લાસ્ટિકની છે, પણ આપણે ધારી લઈએ છીએ કે ધાતુની ગ્લાસ છે, માટે આપણે લાલ રંગ કર્યો છે કે ડૂબી જશે. પછી વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 10 ઉપર જ આ સમજવા માટે એક પ્રવૃત્તિ છે કે સૌર ઉર્જા એટલે સૂર્ય ઉર્જાથી અત્યારે તમે જોતા હશો બધાના ઘર ઉપર સોલર પેનલ લગાવે છે, તો એનાથી કયા કયા સાધનો ચાલી શકે. સૂર્ય કુકર, સોલર વોટર હીટર, બરાબર, રૂફટોપ વગેરે. પછી વીજળીથી એટલે આપણે લાઇટ બિલ ભરીએ છીએ ને એનાથી, તો કે ઇસ્ત્રી ચાલે, ટેલિવિઝન ચાલે વગેરે ચાલે, બરાબર. બીજા ઘણા બધા સાધનો ચાલે છે, તો એના આધારે આ પ્રવૃત્તિ તમારે સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો મહાવડો છે જેમાં નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના છેડે આવેલ એક એક રાજ્યમાં તમારો મનપસંદ રંગ પૂરવાનો છે. અહીં મેં રાજ્યના નામ લખેલા છે, બધા નથી લખેલા, કેટલાક છેડાના રાજ્યના નામ જ લખેલા છે, ચારો ચાર દિશાના. તો તમે એમાં તમારો મનપસંદ રંગ નામ લખીને પૂરી લેજો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, ચારો ચાર દિશામાં તમારા ઓછામાં ઓછું એક નામ દર્શાવીને રંગ પૂરી લેવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ છે. નકશામાં તમારો જિલ્લો શોધવાનો. જો અહીં મેં બધા જિલ્લાના નામ લખેલા છે. તમારી શાળામાં પણ કોઈને કોઈ જગ્યાએ પેઇન્ટિંગ કરેલું જ હશે, અને પાઠ્યપુસ્તકમાં એસએસમાં પણ હશે. તો જિલ્લાનું નામ, તો તમે જે જિલ્લાના હોય એનું નામ તમારે આ રીતે શોધીને લખી લેવાનું, અને એના પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં શું શું આવેલું છે, એટલે કયો બીજો જિલ્લો આવેલો છે
એ તમારે જોઈ લેવાનું અને લખી લેવાનું. આ પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે. મજાની પ્રવૃત્તિ છે એવું એમાંથી જાણવાનું મળે છે. અને ચાલો યાદ કરીએ, માં છેલ્લી પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 14 ઉપર આપણને આપેલું છે. નીચે આપેલા આપણે કોષ્ટકમાં માહિતી લખવાની છે. જુદા જુદા પ્રકારનો કચરો આપેલો છે, પ્લાસ્ટિકનો, જૈવિક કચરો એટલે જેનું વિઘટન થઈ શકે, લોખંડનો કચરો તો અલગ કરવા માટે પ્લાસ્ટિકને આપણે વીણીને, તમે જોતા છો ઘણા લોકો વીણતા હોય છે બરાબર, અને એને રિસાયકલ કરીને એનો ઉપયોગ થઈ શકે માટે એનું રિસાયકલ કરીશું. પછી જૈવિક તો વિઘટન થઈ શકે છે માટે એને ખાડામાં ભેગો કરવાનો અને એનું ખાતર, કુદરતી ખાતર બનાવી શકાય. પછી લોખંડનો કચરો છે તો ચુંબકના ઉપયોગથી અલગ કરીએ ને તો ચુંબક સાથે બધું લોખંડ ચોંટી જાય એટલે સરળતાથી અલગ પણ થઈ જાય, અને ભંગણમાં આપવાનું એટલે સારા એવા પૈસા પણ આવે અને એનું રિસાયકલ થઈ અને ફરી બીજી વસ્તુ બનાવી શકાય. તો આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. ચાલો યાદ કરીએ, આપણે આગળના ધોરણમાં ભણીને આવ્યા છીએ એના આધારે છે વિદ્યાર્થી મિત્રો. તો તમને ગમ્યું હોય જો વિડીયો તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરજો. અને બીજા બધા જ પાઠના સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે માટે તમે સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા અને બેલ આઇકન દબાવીને ઓલ કરજો જેથી તમને ઉપયોગી વિડીયો મળી રહે. ફરી મળીશું, આવજો.